બે સુરત પાસેના ગાય પગલા તીર્થ નવા ઓવારાનું ખાતમુહૂર્ત કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ શ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, વંદનીય સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજ, વંદનીય મારી બાજુમાં બિરાજેલા મહારાજ શ્રી ગાય પગલા ટ્રસ્ટના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બધા એમના સહયોગી ભાઈઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, દાતાશ્રીઓ, સજ્જનો અને બહેનો, એક શબ્દ યાદ રાખજો. શબ્દનું નામ છે અવસ્થા. અમારે ત્યાં એક બહુ સુંદર શ્લોક છે. ઉત્તમા સહજાવસ્થા, મધ્યમાં ધ્યાન ધારણા, કનિષ્ઠા શાસ્ત્ર ચિંતા, તીર્થયાત્રા ધમા ધમા. તમે કદી વિચાર કર્યો તમારા મનની અવસ્થા કેવી છે, તમારા તનની અવસ્થા કેવી છે, તમારા ઘરની અવસ્થા કેવી છે, તમારા રાષ્ટ્રની અવસ્થા કેવી છે? અવસ્થા એટલે સ્થિતિ. તમે કોઈ પેઢી ચલાવો છો તો પેઢીની અવસ્થા કેવી છે? કોઈ સંસ્થા ચલાવો છો તો સંસ્થાની શું સ્થિતિ છે? અવસ્થા શબ્દ છે એને તમે દરેક જગ્યાએ લાગુ કરી શકશો. તમે વિચાર કરો કે તમારા રાષ્ટ્રની અવસ્થા સ્થિતિ કેવી છે. રાષ્ટ્ર ક્યાં જઈ રહ્યું છે? પ્રગતિ કરી રહ્યું છે કે અધોગતિ થઈ રહી છે? 20-25-50 વર્ષ પહેલા સારી અવસ્થા હતી કે અત્યારે સારી અવસ્થા છે? આતંકવાદ કોણ લાવ્યો, ક્યાંથી આવ્યો, કેમ આવ્યો? આખી દુનિયામાં આતંકવાદ પરિવળ્યો છે, કેમ એને રોકી શકાતો નથી? તમે પેપર વાંચતા હો તો તમને ખબર હશે રશિયા સુધી આતંકવાદ પહોંચ્યો છે અને રશિયાએ એનું પહેલા ચરણમાં તો સમાપન કરી દીધું છે. બહાદુરીથી એને પહેલું કામ કર્યું છે. એ બહાદુરી અફઘાનિસ્તાનમાં જે પ્લેન આપણું હાઈજેક કરવામાં આવ્યું ત્યારે ભારતે કર્યું હોત તો કદાચ ભારતને પાછળના દિવસો જોવાના પડ્યા હોત. ઘટનાઓ ઉત્પન્ન નથી થતી, તમારી ઉત્પન્ન કરેલી ઉત્પન્ન નથી થતી, પણ ઘટનાઓ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે એમાંથી તમે ધારો તો ઇતિહાસનું સર્જન કરી શકો છો. પણ જો તમને ઇતિહાસનું સર્જન કરતા ના આવડે તો સમય તમારા માટે ઊભો નથી રહેતો, કાળ કોઈના માટે ઊભો નથી રહેતો. એક પછી એક ઘટનાઓ ઘટતી ગઈ, આપણે કશું ના કરી શક્યા. હા, બુમરાણ મચાવી શક્યા. આપણને બુમરાણ મચાવતા આવડે છે ને બકવાદ કરતા આવડે છે. બકવાદનો અર્થ એ છે કે તમે એક વાર બોલ્યા એ ના કર્યું, બીજી વાર બોલ્યા તોય ના કર્યું, ત્રીજી વાર બોલ્યા તોય ના કર્યું, 100મી વાર બોલ્યા તોય ના કર્યું, એને બકવાદ કહેવાય. એને બોલવું ના કહેવાય, એને બકવાદ કહેવાય. હવે બંધ કરો બોલવાનું. તમે 100 વાર એકની એક ચીજ બોલ 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 કરો છો, કરતા કશું નથી. રાષ્ટ્ર દુર્બળ થયું. આ રીતે રાષ્ટ્ર દુર્બળ થતું હોય છે. 2 દિવસ પહેલા મેં કહ્યું હતું, જો આ રશિયા આ આખા પ્રસંગને જો નહીં જીતી શકે તો રશિયા મરી જશે.
અને જો એ પ્રસંગને જીતશે તો આતંકવાદ મરી જશે. આતંકવાદને મારવો હોય તો તમારામાં હિંમત જોઈએ, સાહસ જોઈએ, આવડત જોઈએ, પરાક્રમ જોઈએ. નહીં તો રોજ થશે, આઈ થશે, કાલે અહીં થશે, કાલે અહીં થશે. અક્ષરધામની કડવી સ્થિતિ આપણે જોઈ છે. હજુ ખબર જ નથી પડતી કે કોણ હતા, ક્યાંથી આવ્યા, કોના ત્યાં રાત રહ્યા હતા, શું કર્યું, કશી ખબર જ નથી પડતી. એનો અર્થ તો એ થયો કે આતંકવાદીઓને પ્રોત્સાહન મળે કે આ તો બસ જાઓ ને કામ કરો, કશો વાંધો આવવાનો નથી. અપરાધો કેમ ફળતા ફૂલતા હોય છે, દેશની અવસ્થિતા, રાષ્ટ્રની અવસ્થા કેવી છે, અને અવસ્થામાં કોણ કારણ છે, સાથી આવી અવસ્થા થઈ. આતંકવાદ થોડા ઘણા રૂપમાં તો આખી દુનિયામાં છે, પણ ભારતને તો કોરી ખાય છે. ભારતમાં તો જીવવું મુશ્કેલ થઈ ગયું છે. ઘરમાં બેસીને લોકો આતંકવાદ કરી જાય છે. એટલે અવસ્થા શબ્દનો વિચાર કરો. તમે કોઈ સંસ્થા ચલાવો છો, કોઈ પેઢી ચલાવો છો, કોઈ ફેક્ટરી ચલાવો છો, અને એક બીજો મુદ્દો યાદ રાખજો, સૌથી મોટામાં મોટી ફેક્ટરી કે મોટામાં મોટી પેઢી છે એ તમારું ઘર છે. જેને ઘર ચલાવતા આવડ્યું એને દુનિયા ચલાવતા આવડ્યું, અને જેને ઘર ચલાવતા ના આવડ્યું ને પછી ભલે ને ગમે એટલી ફેક્ટરીઓ ચલાવતો હોય, સુખ ફેક્ટરીમાંથી નથી આવતું, ઘરમાંથી આવતો હોય છે. પણ શરત એટલી છે કે તમને ઘર ચલાવતા આવડે તો, બાકી ફેક્ટરી તો ધમ 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 ચાલી રહી છે, પણ ઘર નથી ચાલતું, ઘર નથી ચાલતું. મારા એક સજ્જન છે, ઓળખીતા, ઘણી વાર આશ્રમમાં આવે, 10 દિવસ 15 દિવસ રહી જાય. એમને પૂછ્યું, તમે કેમ 10 દિવસ 15, મને કે ભાઈ સાહેબ ઘરમાંથી એટલો ત્રાસી જઉં છું ને, એટલે પછી બચકો લઈને ભાગું છું. એમ કેમ ત્રાસી જાઉં છું, મારા ઘરમાં 365 દિવસ હોળી હરગે છે, દિવાળી તો કદી આવતી જ નથી, જયારે જુઓ ત્યારે ભળ 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 હોળી જ સળગ્યા કરે છે. ઓહો, એવા કેટલા ઘર હશે કે જેમાં હોળી સળગતી હશે, એવા કેટલા ઘર હશે જ્યાં દિવાળી રોજ દિવાળી થતી હશે, અને જેના ઘરમાં રોજ દિવાળી થતી હશે એને દિવાળી આવે તોય વાહ વાહ, અને ના આવે તોય, અને જેના ઘરમાં રોજ હોળી સળગતી હશે એને હોળી આવે તોય વાહ વાહ, અને ના આવે તોય, હોળી ઘરમાં જ છે. હોળી ચલાવતા નથી આવડતું, ઘર ચલાવતા નથી આવડતું, બહુ અઘરું કામ છે, બહુ જ મુશ્કેલી કામ છે. અને ઘર ચલાવવાની આખી જે વ્યવસ્થા છે માત્ર પુરુષમાં કે સ્ત્રીમાં નથી હોતી, એ વ્યવસ્થા ધર્મ અને સમાજ બે મળીને ગોઠવતા હોય છે. કોઈ ગમે એટલો સમર્થ પુરુષ હોય અને ગમે એટલો અહંકાર કરતો હોય, મારી ઈચ્છા પ્રમાણે હું ઘર ચલાવું તો ખોટી વાત છે. એકવાર અકબરે બિરબલને કહ્યું, બિરબલ મારે રિસર્ચ કરવું છે, તપાસ કરવી છે કે આપણા શહેરમાં દરેકના ઘરમાં પુરુષનું ચાલે છે કે એની ઘરવાળીનું ચાલે છે, મારે આ રિસર્ચ કરવું છે. કે કરી આપો, મને નથી આવડતું એવું બોલે એનું નામ બિરબલ કહેવાય નહીં, એનું નામ બિરબલ ના કહેવાય. અમારે આશ્રમોમાં બધા જાત જાતના અનુભવ થાય. ઘણા સાધુઓ એવા આવે કે કઈક કામ જોવાય એટલે તરત કામમાં લાગી જાય, શાક સુધારે, આ કરે, તે કરે, ફલાણું કરે. આશ્રમ છે તો ભાઈ દરેકે સેવા કરવી પડે. કેટલાક એવા આવે કશું અડે નહીં, કોઈ કામ ના કરે, એમની થાળીએ એ ના ઉપાડે, હા ઘંટડી વાગે એટલે જમવા આવી જાય. એવા એક સ્વામીજી, બધાને સવારે શાક સુધારવાનું થયું કે સ્વામીજી ચલો શાક સુધારના, હમકો નહીં આતા, અમારે અમારે ઘર મેં હમ કભી કામ કિયા નહીં, મને નથી આવડતું. એમ હવે જે કઈ કોને એનો એક જ જવાબ કે મને આવડતો, મને આવડતું નથી. એ કોઠારી જરા હોશિયાર હતા, એમને કહ્યું કોઈ વાત નહીં મહારાજ, આ કુવાડો લો ને આ લાકડા ફાડો, એમ આમ ઉપાડવાનો, ટચકો મારવાનો, છોડિયું કાઢવાનું. મહારાજે વિચાર કર્યો, હવે શું આના કરતા શાક સુધારવું હાલું હતું, હમણાં તો મને લાકડા ફાડવામાં લગાવી દીધું.
યાદૃશી શીતલા દેવી, તાદૃશો ખરવાહન, સંસ્કૃતમાં સુક્તિ છે, જેવી શીતળા દેવી દેવી છે ને એવો જ એમનું વાહન છે. એમના વાહનને જાણો છો ને? ખર, ખર એટલે ગધેડો, શીતળા દેવીનું વાહન ગધેડો. તાદૃશ ખર વાહન બિરબલ છે એનું નામ, કે જે એમ કદી કે નહીં કે મારાથી આ નહીં બને કે મને નથી આવડતું, એવું કે નહીં, એનું નામ બિરબલ કહેવાય. અઠવાડિયાની મુદત આપો, અઠવાડિયાની મુદત આપો. હવે એને શું કર્યું કે આખા ગામમાં ઢંઢેરો પીટાયો. કાલે તમે બાદશાહના ચોકમાં આવજો, દરબારમાં આવો, અને તમને ઇનામ આપવામાં આવશે. પુરુષો બધા મોટો સફરજનનો ઢગલો કર્યો અને બીજી બાજુ થોડા ઘોડા ઉભા રાખ્યા. બિરબલે જાહેરાત કરી કે જેના ઘરમાં સ્ત્રીનું ચાલતું હોય ને પુરુષનું ના ચાલતું હોય, એક સફરજન લઈ ચાલતા થાવ, અને જેના ઘરમાં પુરુષનું જ ચાલતું હોય, માટીડો હોય બરાબર અને એનો જોખમ ચાલતો, એ ઘોડો લઈ જાઓ. જેટલા આવ્યા એ બધા બિચારા માથું નીચું કરી સફરજન લઈ લઈ ચાલતા. સારું છે, કઈ ઢગલો કર્યો નથી. બધા સફરજન લઈ લઈ લઈને ચાલતા થયા. એક માણસ આવ્યો ને, ભાઈ કે સફરજન નહીં, મારે ઘોડો લેવો છે. એને ઘોડો લીધો. બિરબલે કહ્યું, જો એક માણસ તો નીકળ્યો ને. અકબરે કહ્યું, બધા જ સફરજન વાળા, પણ એક તો નીકળ્યો ને. બિરબલ કે, તમે જુઓ તો ખરા, જરા થોડીક ધીરજ તો રાખો. થોડી વાર થઈ હશે ને એ પાછો પાછો આવ્યો ઘોડો લઈને. કે ભાઈ પાછા કેમ આવ્યા? કે મારી ઘરવાળીએ કીધું છે કે કાળો ઘોડો કેમ લાવ્યા, જાઓ ધોળો લઈ આવો, એટલે હું ધોળો ઘોડો લેવા આવ્યો છું. બિરબલે કહ્યું, આ બાંધી દો, પેલું સફરજન લઈ ચાલતા હતા. કોઈ ગમે એવો સમર્થ હોય, એનું જો એના ઘરમાં ચાલતું હશે તો એના સામર્થ્યથી નહીં, પેલી સ્ત્રીની ખાનદાનીથી ચાલતું હશે. એની જે ખાનદાની છે, એની જે ઉચ્ચતા છે, એનાથી ચાલતું હશે. બાકી એને એના સામર્થ્યથી ના ચાલે છે. ઘરની સ્થિતિ કેવી છે? તમારા ઘરની શું દશા છે? એક ઘરની અવસ્થા હોય છે, એક ફેક્ટરીની અવસ્થા હોય છે. તમે ફેક્ટરી ચલાવો છો, હડતાલો પાડે છે મજૂરો કારીગરો, મંદીની અસર છે, માલ ભરાવો થઈ ગયો છે, વેચાતો નથી, લોન મળતી નથી, લોનના વ્યાજ વધી ગયા છે. અને ફેક્ટરી ઘરની છે પાછી, સરકારની હોય તો વાંધો નહીં, સરકારની હોય તો કોઈ મોટો પ્રશ્ન નહીં, બરાબર છે. આ તો ઘરની ફેક્ટરી છે. હવે તમને ઊંઘ ના આવે, કેમ? અવસ્થા બગડી છે. અવસ્થા બગડી છે એટલે તમારી સ્થિતિ બગડી જવાની. તમે કોઈ સંસ્થા ચલાવો છો, ટ્રસ્ટ ચલાવો છો, અને ટ્રસ્ટ ચલાવવું એ પણ કોઈ સરળ વાત નથી. દરેક જગ્યાએ એકાદ માણસ તો ખટપટ કરનારો આવી જ જતો હોય છે. દશરથે બહુ કાળજી રાખેલી, રામે અને દશરથે બહુ કાળજી રાખેલી, તો પણ એક મંથરા તો આવી જ ગઈ. અને એક મંથરા છે ને આખા અયોધ્યામાં આગ લગાડવા માટે પર્યાપ્ત છે. આગ લગાડવા માટે હજારો માણસો ના જોઈએ, એક જ ઉંબાડિયું કરે આખું ઘર હળગી જાય, આખું દશરથનું ઘર હળગાવી જાય. એક શકુની બહુ થઈ ગયું, બસ એક જ શકુની હોય તો આખા કૌરવ વંશનો નાશ કરી નાખે. બહુ કાળજી રાખે, પણ ખબર નહીં ક્યાંથી કોઈ ને કોઈ આવી જતું હોય છે, બેસી જતું હોય છે. એટલે મારે એ ચર્ચા નથી કરી. તમારા શરીરની સ્થિતિ કેવી, અવસ્થા કેવી છે? તમારું શરીર આરોગ્યવાળું છે અને બહુ ભાગ્યશાળી છો, બહુ ભાગ્યશાળી છો. અને તમારું આરોગ્ય છે એની બે નિશાનીઓ છે. તમને પૂરતી ઊંઘ આવે છે? 50% દુનિયાનું 50% સુખ તમે જીતી લીધું છે. તમને ખોરાક પચે છે? જે ખાવ એ તમને પચી જાય છે? 25% બીજું સુખ જીતી લીધું તમે, 75%. હવે બાકીનું 25% રહ્યું, એમાં પછી ઘડિયાળ બાંધો, ચશ્મા પહેરો, ઘર રાખો, બંગલો રાખો, સોફા રાખો, ટીવી રાખો, એ તો અડધો પોઈન્ટ, પા પોઈન્ટ, ફલાણા પોઈન્ટ, એ તો બધું. પણ તમને ઊંઘ નથી આવતી, તમારાથી ખવાતું નથી, પચતું નથી, હવે આ ઘડિયાળને આ બધાને શું કરશો? આ ગાડીને બધાને કરશો શું? 75% માં શું? તમારા શરીરની અવસ્થા કેવી છે?
પણ ઘણા લોકોને તમે જોજો શરીરથી ભીમ જેવા હોય, હટ્ટા કટ્ટા બહુ મજબૂત હોય, બહુ સુંદર શરીર હોય, પણ મનની અવસ્થા સારી ના હોય. મન બહુ ભટક 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 કરતું હોય, ના ભટકવાની જગ્યાએ ભટકતું હોય, અને જ્યારે જુઓ ત્યારે ઉત્પાદ 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 મચાવતું હોય. એટલે અમારે ત્યાં શાસ્ત્રકારોએ એ મન માટે આ શ્લોક લખ્યો છે, એ મન માટે. ઉત્તમા સહજાવસ્થા મધ્યમાં ધ્યાન ધારણા કનિષ્ઠા શાસ્ત્ર ચિંતા તીર્થયાત્રા ધમા ધમા. સૌથી ઉત્તમમાં ઉત્તમ અવસ્થા તો સહજાવસ્થા છે. સહજાવસ્થાને પણ એક સમજવા જેવી વાત છે. આજે ટૂ લાઈન મૂક્યું છે ને એ સહજ મૂક્યું છે, એને પકડવું નથી પડતું, એની રીતે સહજ એના પાયા ઉપર ઉભેલું છે. માઇક એના સ્ટેન્ડ ઉપર બરાબર એ સહજ રીતે છે, પણ આ સ્ટૂલના ત્રણ પાયા ઊંચા કરો ને એક પાયા ઉપર એને ઊભું કરો તો તમારે સતત એને પકડી રાખવું પડશે. કારણ આમ ઝૂકી જશે, આમ ઝૂકી જશે, આમ ઝૂકી જશે, કારણ કે એની સહજ અવસ્થા નથી. જ્યારે ચાર પાયા ઉપર એ ઊભું છે એની સહજ અવસ્થા છે. તમે ખુરશી ઉપર બેઠા છો એ સહજ છે, અડધો કલાક કલાક બે કલાક તમે બેસી શકવાના છો, પણ તમને ઉભા કરવામાં આવે અને એક પગે ઉભા રાખવામાં આવે, એક પગ ઉપર ઉભા રહો પ્રવચન સાંભળો અને મને કહેવામાં આવે કે એક પગ ઉભા રહો પ્રવચન કરો, તો પેલી લંગડીનો ખેલ કરવો પડે. તમે ઉભા ના રહી શકો, કેમ કે સહજ અવસ્થા નથી. શાસ્ત્રકારના હાર્દને સમજવાનો પ્રયત્ન. ઉત્તમા સહજાવસ્થા. સહજાવસ્થા એટલે શું? કુદરતે તમારી જે આખી વ્યવસ્થા કરી છે એને સહજ રીતે તમે સ્વીકાર કરો તો તમારે કોઈ ટેકો બીકો કશું લેવું નહીં પડે. તમે બરાબર સારી રીતે બેસી શકશો, સૂઈ શકશો, ખાઈ શકશો, કામ કરી શકશો, બધું કરી શકશો, પણ સહજ સ્થિતિમાં રહો. એટલે કબીરને લખવું પડ્યું, સહજ સમાધિ ભલી રે સાધો, સહજ સમાધિ ભલી. મુશ્કેલી એ છે કે લોકો એના ઉડાણમાં ઉતરતા નથી કે આ કહેવા શું માગે છે. તો સહજાવસ્થા શું છે? તમે સમય થાય એટલે સુઈ જાઓ, સમય થાય એટલે ઊઠો, નાવ ધો, સમય થાય એટલે ચા પાણી પીતા હોય તો ચા પાણી પીવો, પછી તમારું જે નોકરી ડ્યુટી કર્તવ્ય હોય એ કરો, પાછો સમય થાય એટલે જમો, જે અનુકૂળ આવતું હોય પચતું હોય જમો. આખી જીવનની પ્રક્રિયા સહજ બનાવી, બસ બહુ સારી રીતે તમે જીવન જીવશો. હું ત્યાં કચ્છમાં ભુજમાં રહું અને બે બહેનો આવી મળવા માટે, બે જૈન બહેનો અને 50-55 પ્રૌઢ ઉંમરની પ્રૌઢ. મેં કહું શું કામ છે? મને કઈ ખાસ કામ છે. મેં કહું કહો. રાત્રે ઊંઘ નથી આવતી. ઊંઘ નથી આવતી એમાં હું શું કરું? મેં કહું કેમ ઊંઘ નથી આવતી? પહેલા નથી આવતી કે હમણાંથી? ના, કે પહેલા તો આવતી જ, પણ હમણાંથી નથી આવતી. હમણાંથી કેમ નથી આવતી? એક બીજો મુદ્દો યાદ રાખજો, તમારા પ્રોબ્લેમ છે એના કારણ તમે પોતે જાણો છો, બીજાને કશી ખબર ના હોય. તમે જેટલું જાણો છો એટલું બીજું કોઈ જાણતું નથી, અને જો આ વાત સાચી હોય તો એનો ઉપાય પણ તમારે જ કરવાનો છે. બીજાના પાસે ફોમ ફોમ ના જાઓ, કોઈ દોરો બાંધી આપે, કોઈ તાવી બાંધી આપે, કોઈ કંઈ કરી આપે, એમાંથી કશું થવાનું નથી. કારણ શું છે? કેમ ઊંઘ નથી આવતી? મને કે અમે વિપશ્યના કરવા જઈએ છીએ. બંને બહેનો છે ને, વિપશ્યના કરવા જઈએ છીએ. સારું કે વિપશ્યના કરતા હોય તો ઉલટી વધારે ઊંઘ આપવી જોઈએ, ઘસઘસાટ ઊંઘ આપવી જોઈએ, પણ કે ના ઊંઘ નથી આવતી. મેં કહું તમારા ઘરવાળાને ઊંઘ આવે છે? અરે કે એ તો પડતાની સાથે નાક બોલાવે છે, ઊંઘ બહુ મુશ્કેલ કરી દે છે, એટલા નાક બોલે છે ઘસઘસાટ. એ વિપશ્યના કરવા જાય છે? મને કે ના. એ મને મૂકવા આવે ગાડીમાં, બે ગાડી ચલાવે, મને મૂકવા આવે કે જા આવે તો તારે વિપશ્યના કર, હું અહીં બહાર બેઠો છું, તારી વિપશ્યના પૂરી થાય એટલે આવજે. તો મેં કોઈ બહાર બેઠા બેઠા શું કરે છે? મને કે ફિલ્મના ગીતો સાંભળે છે, એમને જૂના ગીતો ઉપર બહુ શોખ છે, એટલે એ બધા પેલું ટેપમાં કે એમાં મૂકી અને બેઠા બેઠા ફિલ્મના ગીતો સાંભળે છે. ભાઈ મારી વિપશ્યના પૂરી થાય એટલે લઈને પછી મને ઘેર આવે છે. મેં કહું બહેન, ખરી વિપશ્યા તારો ઘરવાળો કરે છે.
અને તું ઉધાર વાળે ચડી ગઈ છે, તું ખોટારા વાળે ચડી ગઈ છે, આ પડતું મૂક અને તું સહજ જીવન જી, ઉત્તમ સહજાવસ્થા. સંગીતની પણ જરૂર છે, સંગીત પણ સાધનાનો અંશ છે. આખો દિવસ મોડું ચડાવીને બેસી રહેવો એનું નામ કોઈ સાધના નથી. તમે અંદરથી થાકી જવાના, હારી જવાના છો. અને કે શું વાત કરો છો, તું તારે અનુભવ કરવો હોય તો બે ચાર મહિના છોડી દો, પછી તું મારે મારી પાસે આવજો. તું પેટ ચોડીને પીડા ઉભી કરવા ગઈ છે વગર જોતી, અનાવશ્યક સહજાવસ્થા. તમે સમયસર ખાઓ, સમયસર કામ કરો, સમયસર ઊંઘો, જે સહજ જીવન છે પરમેશ્વરે બનાવેલી, જે સહજ અવસ્થા છે એ સૌથી ઉત્તમ છે. શરત એટલી છે, તમે એની સાથે અધ્યાત્મને જોડી શકો છો. અને જો તમે એને અધ્યાત્મને જોડી શકો તો જમવું પણ સાધના છે, રમવું પણ સાધના છે, પેપર વાંચવું પણ સાધના છે, ટીવી જોવું પણ સાધના છે. જો એમાં કોઈ ડિસ્કવરી કે એવું કંઈક જ્ઞાનવર્ધક આવતું હોય તો એ પણ સાધના છે. કદી પણ બને તો બનાવટી જીવન ના જીવશો. જેટલું બનાવટી જીવન જીવશો ને એટલી જ તમારી મનની સ્થિતિ વધારે ખરાબ થતી હશે. ઉત્તમ સહજાવસ્થા. એટલે કબીરને લખ્યું કે હું મારો તાણો વાણો ચલાવું છું, શાળ કપડાં વણવાની, પણ એ તાણાની સાથે ને વાણાની સાથે મારો પરમેશ્વર એમાં જોડાયેલો છે. આપણું દુર્ભાગ્ય ક્યાંથી શરૂ થયું કે આપણે અધ્યાત્મને અને ધંધાને જુદા કરી દીધા, કર્તવ્યને જુદું કરી દીધું. નોકરી ધંધો અલગ વસ્તુ છે, સાધના અલગ વસ્તુ છે. સાધના કરવી હોય તો નોકરી ધંધો છોડવો પડે, નોકરી ધંધો કરો તો સાધના, બે ને અલગ કરી દીધા, બે અલગ ના કરી શકે. તમારી ડ્યુટી, તમારી સાધના, તમારી નોકરી ધંધો એ જ તમારી સાધના છે. એમાં તમે સાધનાને વણી. એક માં છે એ છોકરાને રમાડે છે કે દવડાવે છે કે દૂધ પીવડાવે છે કે એને હાલા ગાય છે કે એ સાધના છે, એ સાધના છે. એ પડતું મૂકીને માળા ફેરવવા બેસે ને પેલું ડુમા બૂમ કરતું હોય, ચીસા ચીસ કરતું હોય તો એ સાધના નથી. એને હાલો ગાતા જ કૃષ્ણના આલરડા ગાવ તો કૃષ્ણના આલરડા ગાવ તો તમારો કનૈયો થઈ જાય. એને છોડીને તમે જુદી સાધના કરવા જાઓ તો તમે અશાંત થઈ જશો, દુઃખી દુઃખી થઈ જશો. મારે વધારે ચર્ચા નથી કરી. મધ્યમાં ધ્યાન ધારણા, પછી મધ્યમ કક્ષામાં છે તમે કોઈ ધ્યાન ધારણા કંઈ કરો, બરાબર છે, ઠીક છે. અડધો કલાક, 15 મિનિટ, 20 મિનિટ, સવારે સાંજે, આખો દિવસ નહીં, 24 કલાક નહીં, થોડોક ટાઈમ તમે કરો, બરાબર છે. કનિષ્ઠા શાસ્ત્ર ચિંતા, પણ માનો કે ઉત્તમ અવસ્થાએ નથી થતી, મધ્યમ અવસ્થાએ નથી થતી, હવે કનિષ્ઠ તૃતીય કક્ષાની એક અવસ્થા બતાવી, તમે શાસ્ત્ર ચિંતા કરો, ગીતાજીનો પાઠ કરો, રામાયણનો પાઠ કરો, કોઈ તમને જે પવિત્ર ગ્રંથ લાગતો હોય જેમાં તમારી શ્રદ્ધા હોય એ શ્રદ્ધાવાળા ગ્રંથનો પાઠ કરો. બહુ મજા આવશે, બહુ આનંદ આવશે. હું વૃંદાવનમાં રહું અને ગીતાજીનો પાઠ શિયાળાના દિવસો તડકામાં બેસીને, પથ્થર ઉપર બેસીને ગીતાજીનો પાઠ કરું. એક વૃદ્ધ સંન્યાસી આવે અને સામે આમ હાથ જોડીને બેસી જાય અને થોડી વાર થાય ને રડવા માંડે, આંખમાં આંસુ આવી જાય ને રડ 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 કરે. મને એમ થાય કે મને કઈ અસર નથી થતી, હું તો કડકડ 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 રોજનો પાઠ હોય એટલે કર્યા કરીએ આપણે, અને આ માણસને રડવું આવે છે, કેટલું સમજતો હશે આ માણસ, કેટલા ઊંડાણથી ગીતાજીને સમજતો હશે. એક દિવસ મેં એમને પૂછ્યું, એમનું નામ મૌની બાબા, પણ મૌન છોડી દીધું, પહેલાનું નામ પડેલું એટલે બધા. મેં કહ્યું, મૌની બાબા, આપ તો ગીતાજીથી બહોત સમજતે, તભી તો આપ રોતે હૈ. મને કે મેં અનપઢ હું, મેં તો બિલકુલ પઢા નહીં, હું જરાય ભણેલો નથી અને કશું સમજતો નથી, તો પછી રડો છો કેમ, તો શા માટે રડો છો? મને કે આપ જબ ગીતાજી કા પાઠ કરતે હૈ ઓર મેં જબ સુનતા હું તો એસા લગતા હૈ કે ભગવાન રથ કે ઉપર બેઠે હૈ
और अर्जुन को उपदेश दे रहे हैं और अर्जुन को सब सुना रहे हैं, आंख में आंसू आ जाते हैं। मैं कोई अनपढ़ मानस बड़ेलो ना बड़ेलो मानस अपन से है कि कृष्ण ने देखा तो नहीं, रथे देखा तो नहीं, अर्जुन ने देखा तो नहीं, एने तो एक छे क्यारे आ अध्याय पूरो थाय, क्यारे आ अध्याय तमारे जो होय तो जोजो। सत्यनारायण नी कथा थाय एवे घणा लोको सांभळवा जाय, એટલે વ્યવહાર ની ખાતર જાય, બાર બેઠા હોય ખાટલા ઉપર ખુરશી ઉપર, એટલે નાના છોકરાને વારંવાર મોકલે જો પાંચમી ઘંટડી વાગી ગઈ, જો ને પાંચમી ઘંટડી વાગી ગઈ, એને ઉતાવળ છે કે જલ્દીથી પાંચમી ઘંટડી વાગે અને પછી પ્રસાદ વહેંચાય તો પ્રસાદ ખાવામાં મજા, એને સત્યનારાયણ ની કથાને કઈ લેવા દેવા નથી, એલો અનપડ છે। કનિષ્ઠા શાસ્ત્ર ચિંતા, તમારો ટાઈમ પાસ ન થતો હોય, તમારું મન ન લાગતું હોય, કોઈ વ્યગ્રતા હોય તો તમને જે ગ્રંથ ઉપર શ્રદ્ધા હોય એ ગ્રંથને તમે રોજ પાઠ કરો, અને પાઠ કરતા 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 ધીરે 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 એ ગ્રંથ તમને કંઠસ્થ થશે। એટલું જ નહીં, એ ગ્રંથ તમારા અંદરથી એક જ્ઞાનનો ફુવારો ઉભો કરશે, તમને કલ્પના નહીં આવે, તમે અંદરથી એક ફુવારો ઉભો કરશે, તમને નવાઈ લાગશે, ઓ આ મારામાંથી આવી ગયું છે, આટલા પણ વર્ષો સુધી પાઠ કર્યો ત્યારે આવ્યો છે। એટલે અમારે સાધુઓ છે ને એ થોડાક ભજન કરે ને પછી થોડી પાઠ પૂજા કરે, માળા ફેરવે ને પછી બાકીનો ટાઈમ હોય એટલે ગીતા રામાયણ ભાગવત જેને જેમાં શ્રદ્ધા હોય કઈ નું કઈ વાંચ્યા કરે અને એને કંઠસ્થ થઈ જાય। કનિષ્ઠા શાસ્ત્ર ચિંતા, પણ શાસ્ત્રમાં મન નથી લાગતું તો શું કરવું? તીર્થયાત્રા ધમા ધમા, પેલા કહે તીર્થની યાત્રા કરો, તીર્થોમાં ફરો, તીર્થમાં ફરો એટલે આજની વાત જુદી છે। આ શ્લોક જયારે લખાયો ત્યારે લોકો પગે ચાલીને 68 તીર્થ કરવા જતા, પગે ચાલી, અને પગે ચાલીને જાય ત્યારે તમે યાત્રા કરો અને શ્રદ્ધા ભક્તિથી કરો તો તમને એકે એક ઘાસમાં એકે એક પત્તીમાં ભગવાન દેખાય, ભગવાન દેખાય। બરાબર મારી વાતને સમજો, ભગવાનનો જો ખરો અનુભવ કરવો હોય તો નિરાધાર થઈ જાઓ, કોઈ ના થાય, નિરાધાર થઈ જાઓ, તમારી પાસે કશું નથી, ક્યાં ઉતરશું, કોણ ખવડાવશે, કઈ ખબર નથી, કશું જ ખબર નથી, એટલે આપોઆપ ભગવાન યાદ આવે, આપોઆપ ભગવાન યાદ આવે। હવે તમારી પાસે ઉતરવાની વ્યવસ્થા છે, હોટલ બુક કરાવી દીધી છે, પાસે પૈસા છે, જમવાની વ્યવસ્થા, પછી ભગવાન યાદ ના આવે, પછી તો તરત જ પૂછો કે આજ કયું સિનેમા લાગેલું છે, આજ કયું થિયેટરમાં કયું ચાલેલું છે। પેલી જે નિરાધાર અવસ્થા છે, એટલે અમારે ત્યાં શાસ્ત્રમાં એક શબ્દ મૂક્યો છે, અકિંચન, અકિંચન, જેની પાસે કશું જ નથી, અને કશું નથી એટલે ઈશ્વરને આધીન છે, એટલે ઈશ્વરને, હે ભગવાન તું જ્યાં રાખે ત્યાં રહેવાનું, તું જ્યાં લઈ જાય ત્યાં જવાનું, તું જે બોલાવે એ બોલવાનું, રામ રાખે એમ રહીએ ઓધવજી, રામ રાખે, મીરાબાઈનું કંઈક બહુ સરસ છે, રામ રાખે એમ રહીએ ઓધવજી, કોઈ દિન શીરા કોઈ દિન પૂરી કોઈ દિન ભૂખ્યા રહીએ ઓધવજી, રામ રાખે એમ, રોજ કઈ શીરા ના મળે, ઘણા લોકો એવા વિચાર કરે કે હા હા સાધુ થવામાં મજા છે, જોકે સ્વામિનારાયણ ના થાવ તો વધારે મજા છે તમારે। અમે હમણાં રશિયા ગયા, અમારી સાથે એક સત્સંગી ભાઈ સ્વામિનારાયણ ના સત્સંગી હતા, અને એક પાછો સામ્યવાદી હતો, કોમરેડ હતો, ને રશિયામાં તો સ્ટાલિને ચર્ચો બધા તોડીને જમીન દોસ્ત કરી નાખ્યો, અને કાર્યાલયો ઉભા કર્યા, કઈ કર્યું કઈ કર્યું, ચર્ચ ના જોયું, અને પાદરીઓને વીણી વીણીને મારી નાખ્યા, પાદરીઓને મારી નાખી, આ જીવતા હશે પાછું કઈક ઉભું કરશે, ને આપણા ત્યાં વેદોમાં લખ્યું છે, અરુણ મુખાન યતિન શાલા વૃકે વ્યહ પ્રાયચ્છમ, અરુણ મુખાન યતિન, અરુણ મુખ એટલે બહિર્મુખ થઈ ગયેલા, જે બહિર્મુખ થઈ ગયેલા એવા જે યતિઓ એને બધા ઇન્દ્ર કે છે મારી મારી મારીને વરુને ખવડાવી દેલા, શાલા વૃકે એટલે એક વરુ છે, સ્ટાલિને બધું સાફ કરી નાખ્યું, એટલે પેલા કોમરેડ છે ને એ પાછા બે ભાઈબંધ છે, મને કે સ્વામીજી મારે દેશમાં જઈને હવે આ જ કામ કરવું છે, આ જે સ્ટાલિને કામ કર્યું ને એ જ કામ કર્યું છે,
અને જેને મોટા મોટા મંદિરો બાંધ્યા છે એને મારે પહેલા લેવો છે. એટલે પેલા સત્સંગી કે છે, ના ના હો, અમે એવા ગોળીબાર કરશું ને કે તમે તરત જ ઠંડા થઈ જશો. તમે ગોળીબાર કહા મને કે તમને ખબર નહીં, આ પોલીસની ગોળીઓ નહીં, લાડવાની ગોળી હોય. લાડવાની ગોળીઓ એવી મારીએ ને કે ભલ ભલા છે ને, એ બિલકુલ ડાઉન થઈ જાય. તમે જ્યાં 147 લઈને આવ્યા નહીં, તમે તરત જ પેલા થાળ લઈને ગોળીબાર કરશો એટલે ટાડા જ થાય. કારણ કે બધાને લાડવા ગમે છે અને બધાને લાડવા ખાવા છે. એટલે પહેલેથી વ્યવસ્થા થઈ છે તો તમારે ભગવાનને તમારે કઈ લેવા દેવાનું. હું ઘણું ફર્યો છું, ઉઘાડા પગે ફર્યો છું, પૈસો રાખ્યા વિના. અને ઈશ્વર એટલો યાદ આવે, એટલો યાદ આવે, એટલો યાદ આવે. વિપદા સંતુ ન શશ્વત તત્ર જગદગુરુ કુંતીએ કહ્યું છે, મને તું સતત વિપત્તિમાં રાખજે, વિપત્તિમાં રાખજે, કહું તું મને તું આપોઆપ યાદ આવે. વિપત્તિ છે ઈશ્વરના સમીપમાં લઈ જાય. તીર્થયાત્રા ધમા ધમા તીર્થયાત્રા કરો. આજે આ તીર્થમાં, કાલે પેલા તીર્થમાં, કાલે પેલા તીર્થમાં. આજે પણ તમે જોજો તો નર્મદાજીની પરિક્રમા થાય છે, બીજી કોઈ નદીઓની પરિક્રમા નથી થતી. નર્મદાજીની 2-3 હજાર માઇલની પરિક્રમા લોકો કરે. આમ તો 800 માઇલ જ થાય નર્મદા, પણ પરિક્રમામાં તો આમ જવાનું, આમ જવાનું, આમ જવાનું, લાંબુ છો 2-2 હજાર માઇલ પરિક્રમા થાય. અને એ પરિક્રમા વાસી છે ને આખો દિવસ ચાલ 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 કરે. કોઈ એવા ખેતરમાં આવે બધું લૂંટી લે, પાછું બધું લૂંટી લે, કપડા ના રહેવા દે. પછી સામે હવે કોણ મળશે, કોણ મળશે, કોણ હશે. કોઈ વળી એને કપડું આપે, કોઈ જમવાનું આપે. તમને ડગલે ને પગલે ઈશ્વરની અનુભૂતિ થાય. જેને દુઃખ જોયું જ નથી ને એને ઈશ્વરને જોયો જ નથી, અને જેને દુઃખ નથી જોયું એને જીવન જ જોયું નથી. તમે સુખ જ સુખ જોયું છે, વેદના ને વિપત્તિ જોઈ જ નથી, તો તમે જીવન જોયું જ નથી. દુઃખમાં જીવન છે, દુઃખમાં જીવનનો સાક્ષાત્કાર છે, અનુભૂતિ છે. એટલે અમારે સાધુઓમાં એક ખાસ રિવાજ છે, કોઈ પણ સાધુને પહેલા જ દિવસે મહંત નહીં બનાવવાનો, એને 12 વર્ષ સુધી ફેરવવાનો, બધે બધે ફરવાનું. અને બધે ફરે એટલે એને ખબર પડે કઈ માન થાય, અપમાન થાય, તિરસ્કાર થાય. કોઈ જગ્યાએ આવો 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 મહારાજ આવો આવો, અને કોઈ જગ્યાએ દેખો ને કેસા અડ્ડા કરતા હૈ, શરમ નહીં આતી. મહેનત કરો, મહેનત કરો, જાઓ યાર મહેનત કરો, અપમાન થાય. એ બધા માન અપમાન, માન અપમાન બધા ફરી 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 જેને સહન કર્યા હોય પછી એ મહંત થાય. એને પણ આવનારા માણસનો ખ્યાલ આવે, હું પણ એક દિવસ આવી રીતે જ ફરતો હતો. એટલે અપમાન ના કરે, તિરસ્કાર ના કરે. 2 રોટલી માટે, 4 રોટલી માટે ખાઓ, જે છે જેવું લુખું સુખું પણ ખાઓ. અને અમારે તો એક બીજી માન્યતા છે, બેઠે સો પૂરા ઓર ઘૂમે સો સુરા. તમારે ભ્રમણ કરવું હોય તો સુરવીર થવું, ઘૂમે સો સુરા. સુરા એટલે માન અપમાન ને સહન કરે એનું નામ સુરા. ઓર બેઠે સો પૂરા, તમારે એક જગ્યાએ બેસવું છે, બહુ જલ્દી રાગ દ્વેષમાં ફસાઈ જશે. આ ગામમાંથી પેલા ભાઈ આવ્યા એ વાલા લાગે છે, પેલા નથી હારા લાગતા, આને વધારે પ્રસાદ આપે છે, આને નથી આપતા, આને ઓછો આપે છે. એટલે લોકો તરત જ ખટપટ કરવાની શરૂ કરી દેશે. બેઠે સો પૂરા, પણ એ પૂરો હોય તો બેસી શકે, નહીં તો તરત જ રાગ દ્વેષ, રાગ દ્વેષ ને ખટપટમાં આવી જાય. એટલે કહ્યું તીર્થયાત્રા, નહીં તીર્થયાત્રા કરો, ફરો, વિચરણ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. રંગ અવધૂત કેટલું ફરે છે, તમે એમનું જીવન ચરિત્ર જોજો. અને ફરતા 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 જયારે ફળ પાકે પછી એને બેસવા, પછી નારેશ્વરમાં જઈને બેઠા. બેઠા તો તપસ્યા ફળી, રાતોરાત નહીં બેસવા. રાતોરાત બેસી ગયા તો ખલાસ, પહેલા ભ્રમણ કરો, જુઓ, અનુભવ કરો સુખ દુઃખ. એટલે સજ્જનો, લગભગ બધા જ ધર્મોમાં કોઈ ને કોઈ રીતે તીર્થો હોય છે. આપણા ત્યાં પણ તીર્થો છે, પણ બીજા ધર્મોમાં આપણા તીર્થોમાં થોડીક થોડીક જરાક થોડોક ફરક છે. માનો કે જૈનોના તીર્થો છે, પણ જૈનોના તીર્થોમાં કોમર્શિયલ વેળા નથી, દુકાનદારી બહુ નથી, વ્યવસ્થા છે.
એને જમવાની વ્યવસ્થા હોય, રહેવાની વ્યવસ્થા હોય, ચાલો કરવો હોય તો ચાલવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા છે. બીજાને પણ તીર્થો છે, હોય જ્યાં તમારા મહાપુરુષો થયા હોય, જ્યાં ઋષિઓ થયા હોય, જ્યાં મુનિઓ થયા હોય, કોઈ જન્મ્યો હોય, કોઈ મર્યા હોય, દેવ થયા હોય, એ ભૂમિને આપણે યાદ કરીએ. એ ભૂમિ છે આપણા માટે પવિત્ર છે, એટલે બધાને તીર્થો તો. પણ આપણા ત્યાં શું છે કે હિન્દુ ધર્મ છે એ 25% ધર્મમાં રહ્યો છે, 75% કોમર્શિયલ થઈ ગયો છે. માફ કરજો, ખોટું લાગે, 75% કોમર્શિયલ છે. કારણ કે જે આવે એને કમાવું છે, જે આવે એને કમાવું છે, સત્તા કરવી છે તો એ કમાવું છે. એટલે એડવર્ટાઇઝમાં હોય મુખ્ય યજમાન થવું હોય એને આટલા પૈસા, એ રોજના યજમાન થવું હોય એને આટલા પૈસા, ભલાણું કરો તો આટલા પૈસા, ભલાણું કરો તો આટલા પૈસા, બધા ભાવ લખેલા હોય. બીજા કોઈ મંદિરોમાં કોઈ જગ્યાએ ભાવ લખેલા તમે જોયા? અહીં તો બધા ભાવ લખેલા છે, કારણ કે આપણે કોમર્શિયલ થઈ ગયા. અને એના કારણે એમાં જે તેજ આવવું જોઈએ તેજ નથી આવતું. પ્રસાદ કરીએ, અન્નકૂટનો પ્રસાદ કરીએ તો એમાં કોમર્શિયલ, એક 11 પડીકું હોય, એક 21 વાળું હોય, એક 51 વાળું હોય, એક 101 વાળું હોય, માફ કરજો કઈ ઘટતું આવતું હોય, આ 11 વાળાને આપવાનું, આ 51 વાળાને આપવાનું. મારા એક ઓળખીતા સાધુ, અમે કાશીમાં બધા ભેગા રહેતા, પછી તો અમે બધા વિખરી ગયા. અહીંયા ગુજરાતમાં આવ્યા ને એમણે એક બહુ મોટી સંસ્થા ગુરુકુળ ઊભું કર્યું. ઘણા વર્ષો પછી મળવાનું થયું, બહુ ખુશ થયા. હું એ ખુશ થયો ને એ ખુશ થયો, ખુશ થયા. પછી મારે વિદાય થવાનું થયું એટલે પેલા નાના સાધુ બોલા, જા જા પ્રસાદ લઈ આવ્યો, હાથ કર્યો. એટલે પેલા આવડો મોટી ટોપલી હતી, ટોપલી પ્રસાદની લઈ આવ્યો. એ ટોપલી જોઈને મોઢું બગાડ્યું, આની આની પેલો પેલો, એટલે ફરી બીજી ટોપલી લઈ આવ્યો. હવે અમે તો મિત્રો એટલે મેં એને ખાનગીમાં કહ્યું કે આ પહેલી ટોપલીમાં બીજી ટોપલીમાં ફરક શું છે, અને કે પહેલી ટોપલી વેજીટેબલની હતી અને આ ચોખા ઘીની છે. પહેલી ટોપલી જે આવી હતી એ વેજીટેબલની હતી અને આ ચોખા ઘીની છે. તો મેં કોઈ આવો ભેદ કરવાની જરૂર શું? મને કે તમે સમજ્યા નહીં, અહીં વેજીટેબલ વાળા આવે, ચોખા ઘી વાળા આવે, બધા આવે. બધા ભક્તો કે ચોખા ઘી વાળા હતા, કેટલાક વેજીટેબલ વાળા આવે, માથે પડે એવા આવે, એ બધે જાત જાતના આવે. એટલે રામ ચરો કે બેઠ કે સબકા ગુજરા લે, જૈસી જાકી ચાકરી ને વૈસા વાકો. આ કોમર્શિયલ પણ છે, આ કોમર્શિયલ. અને એના કારણે અમારું વ્યક્તિત્વ ખતમ. પછી વેપારીમાં અમારામાં કશો ફરક નહીં. હું તો ઘણી વાર એમ કહું કે આમને જો વેપારમાં લગાવો તો આ વેપારીઓને બધાને બંધ કરવું પડે, દુકાનો બંધ કરવી પડે, એટલા હોશિયાર નહીં. પણ તમે સાચા ભાવથી, સાચા હૃદયથી જો તીર્થયાત્રા કરો તો તમારું મન ઈશ્વરમાં લાગ્યા, પરમેશ્વરમાં લાગ્યા કરે. રામ 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 રામ. એટલે અમારે જો તમને ખબર હોય, પેલા વાલિયા લૂંટારાને નારદે કહ્યું જે હવે તું એક જ કામ કર, રામ રામ રટણ કર્યા કરો, ફર્યા કરશે રામ, જે મળે ટુકડો મળે ખાઈ લે, જે ટાઈમે જે મળ્યું એ. એક મહારાજ હતા, મહારાજ હતા એક મારવાડી શેઠ. મારવાડી શેઠને બહુ શ્રદ્ધા હોય, હું ફરેલો એટલે મને ખબર. કલકત્તામાં એક મારવાડી શેઠના ત્યાં મારે જમવા જવાનું થયેલું. 108 પ્રકારની વાનગીઓ બનાવી, 108 પ્રકાર. હવે આ ખાવું શું, ગભરાઈ ગયો, આ ખાવું કે આ ખાવું કે આ ખાવું કે આ ખાવું. અને મારો અનુભવ છે કે જો સારી રીતે જમવું હોય તો બે જ વસ્તુઓ બનાવવાની, પણ બે બરાબર હોવી જોઈએ. દાળ ને રોટી, શાક ને રોટી, બહુ થઈ ગયું, વ્યવસ્થિત હોવું. 10 કરો ને 10માં ઠેકાણું ના આવે, મજા નહીં આવે. અને પાછો જે વાસણ હતા ને એ સોનાની થાળી, સોનાની થાળી, સોનાની વાટકીઓ, સોના. એક વાર મનમાં એવો વિચાર આવ્યો કે શેઠ બહુ ઉદાર છે ને જમ્યા પછી કહે છે સારું મહારાજ આ વાસણ લઈ ગયો. કેટલું મોટું આકર્ષણ છે સોનાનું, કેટલું મોટું આકર્ષણ છે. જરૂર મને કીધું આ શેઠ એમ કે છે અચ્છા મહારાજ લઈ જાઓ, મારે શું, મારે તો આમાં ઘણા વાસણ છે, કઈ મારે લેવાય નતા, પેલાને આપવાય નતા. પણ મનમાં વિચારો આવ્યા કરે, આવા જાત જાતના વિચારો આવ્યા. એટલે મારવાડી શેઠ
અને પેલા મહારાજને જમવા બેસાડ્યા, પંખો નાખે, સરસ મજાની રસોઈ. મહારાજ તો રસોઈ જોઈને હસ્યા, ખડખડાટ હસ્યા. એટલે પેલા શેઠે કહ્યું, અરે તમે હસ્યા કેમ, શું થયું તમને? કે હું કાલનો દિવસ યાદ કરું છું ને આજનો દિવસ યાદ કરું છું, બે માં કેટલું મોટું અંતર છે. કાલનો દિવસ ક્યાં, કાલે શું થયું છે ગૌતમ? પરંતુ મને કશું ખાવાનું નતું મળ્યું, એટલે કાલ બપોર થઈ ગયા પણ કોઈ જગ્યાએ જમવાનું ના મળ્યું, અને ભૂખ કકડીને લાગેલી. ભૂખ છે ને માનતી નથી, આવેગો માનતા નથી, ભગવાને એવા બનાવ્યા છે. પછી હું બજારમાં નીકળેલો, એક વાઘરીભાઈ શાકભાજી વેચવા આવેલી, અને શાક બધું વેચી ગયેલું, પેલા પીળા પડી ગયેલા એક બે મૂળા રહી ગયેલા, ઉતરી ગયેલા, ફિક્કા પડેલા. મેં વિચાર કરેલા ના મૂળા માગું, એટલે કે બેન આ મૂળો મને આપને, ભાઈ બહુ સારી, એને ફટ દઈ મૂળો આપ્યો, એટલે લો મારા લઈ જાઓ. અને ફરી પાછી ઈચ્છા થઈ કે મૂળો તો મળ્યો, હવે થોડુંક મીઠું મળે તો સારું. તે બાજુમાં જ કરિયાણા વાળાની દુકાન ને આવડો કોથરો ભરીને મીઠું બહાર મૂકેલું, એક કાંકરી એમાંથી મીઠું લેવાનું. મેં કહ્યું કે શેઠ આ મૂળામાં કાંકરી ઘસવા માટે એક મીઠાની કાંકરી આપો ને, એને એને તારો બાપા મૂકી ગયો તો ચાલતો હતા. એટલે હું ચાલતો થયો અને મીઠા વિનાનો કાલે મેં મૂળો ખાધેલો. અને આજે જુઓ તો કેટલા પકવાન આગળ પડ્યા છે. ઓ મારા નાથ, એક દિવસ કોઈ કાંકરી આપવા તૈયાર નથી અને એક દિવસ અહીંયા 56 પકવાન બધા પડેલા છે. કરના ફકીરી ક્યાં દિલગીરી, સદા મગન મેં રહેનાજી, કબીરની વાણી છે. એ ફકીરી કરે છે. અરે આશ્રમમાં વૃદ્ધાશ્રમ છે, એટલે એક સજ્જન આવ્યા, મને કે મારે તમારા વૃદ્ધાશ્રમમાં રહેવું છે. મેં કહું રો ખુશી, પણ કે તમારે ત્યાં મહિનામાં લાડવા કેટલી વાર બને છે? બીજા કોઈ પ્રશ્ન નહીં, આ જ પ્રશ્ન કેમ? મેં કહું કેમ કે જ્યાં વધારે લાડવા થતા હોય ત્યાં મારે રહેવું છે. હવે આ લાડવા ખાવા નીકળે છે અને રોટલાય નહીં મળે, યાદ રાખ, એ રોટલાય નહીં પામે, અને જે રોટલા ખાવા નીકળે છે એને લાડવા પામશે. ત્યાગે સો આગે અને આગે સો માગે, જે માગ માગ કરે પછી માગ્યા કરો, આખી જિંદગી માગ્યા જ કરો. તીર્થયાત્રા છે, હું તો તમને ખાસ ભલામણ કરું છું કે જો જિંદગીના બધા અનુભવો કરવા હોય તો અમારામાં આવી જાઓ, વધારે નહીં 6-12 મહિના 2 વર્ષ આવો, પછી પાછા જતા રહેજો, પણ 2 વર્ષ તો આવો. ના વાય, હા એ છોકરા, એ બૈરા, એ ઘર, એ બધું ફલાણું, એ એક એક દિવસ મહેમાન નથી જાય છે તો સાંજે ઘેર જવું છે, ઘેર જવું છે. તમે રહી તો જુઓ. તીર્થયાત્રા ધમા ધમા, એટલે પેલા એ કહ્યું ભ્રમણ કરો, ભ્રમણ કરો, રામ 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 રામ. અને બહુ સરસ વાત લખી છે, બેઠા સુગંધા હોય, બેતા પાણી નિર્મલા, બેતા પાણી નિર્મલા, નિર્મળ થયા કરે આપોઆપની માઇન્ડ થાય. અરે પડા સુગંધા હોય, નાળું બની જાય, એટલે આપણા ત્યાં તીર્થો બનાવ્યા. અને મોટા ભાગે તીર્થો છે એ કોઈને કોઈ નદી કિનારે હોય. નર્મદા કિનારે તો શંકર જ શંકર, તમે જ્યાં જુઓ છો એટલા બધા શંકર. સરયું કિનારે જાઓ તો રામ જ રામ, જ્યાં જુઓ. ગંગા કિનારે જાઓ તો બધા કેટલા તીર્થો. એમ ગુજરાતમાં આ તાપી નદી છે, એને આપણે માતા કહીએ છીએ, તાપતી કહીએ છીએ, એના કિનારે પણ કેટલા તીર્થો છે, બહુ ઓછા છે, નર્મદા જેટલા નહીં, ગંગા જેટલા નહીં, બહુ ઓછા છે. પણ એ બહુ ઓછા તીર્થોમાંનું એક તીર્થ છે ગાય પગલા. અહીંયા આ ગાય પગલા છે એમાં એક તીર્થ. તમે એને આધ્યાત્મિક ની વાત જવા દો એક તરફ, પણ તમે એને માત્ર ભૌતિક રીતે જ વિચાર કરો કે સુરતમાં તમે વર્ષોથી રહો છો અને એટલું પોલ્યુશન છે, એટલું પોલ્યુશન છે, ધુમાડો ધુમાડો ધુમાડો, અત્યારે એટલા ફટાકડા ફૂટે છે, કાન બહેરા થઈ જાય એટલા ફટાકડા. ક્યાં જવું, ક્યાં જઈને રહેવું? અને તમે 2-5 દિવસ અહીંયા આવીને રહો. બીજું કઈ ચોખ્ખી હવા તો મળે છે, ચોખ્ખા માણસો તો મળે છે, પૈસો અને પોલ્યુશન બે સાથે. પોલ્યુશન વિનાનો પૈસો ભાગ્ય છે, પોલ્યુશન અને પૈસાને બહુ ભયભત થઈ છે. અને અહીંયા તમે આવો એટલે બસ 8 અઠવાડિયું રજા ઉપર, બસ બિલકુલ કોઈ ભાર નહીં, કશું જ.
ભગવાનનું નામ લેવાનું, જે સીધું સાધું હોય એમને લેવાનું, તો તમને એક એક પ્રકારનો થાક ઉતરશે, એક પ્રકારનો ભાર ઉતરશે. આનું નામ તો તીર્થ છે, જે તારે તરે અને તારે એનું નામ તીર્થ, જે તરે અને તારે એનું નામ તીર્થ, ને જે ડૂબે ને ડૂબાડે એને તીર્થ ના કહેવાય. પણ તરવું છે ને, કોઈ નદી હોય પાણીમાં જ તરવાનું છે, રેતમાં તો તરવાનું હોય નહીં. એટલે આવી નદીના કિનારે આપણે તીર્થો બનાવ્યા છે. પણ તીર્થો છે, નદી છે, નિર્મળ જળ છે. હવે તો જળ એટલા બધા નિર્મળ રહ્યા નહીં. અને મેં આજે જે દ્રશ્ય જોયું એ જોઈને મારે તમને કહેવાનું છે, બધા ફૂલ નદીમાં પધરાવેલા. પોલ્યુશન આપણે કરીએ છીએ, જે ભગવાનને ચડાવેલા ફૂલ છે જે નદીમાં, પણ એ ફૂલનું થશે શું? એ કોવા છે બધા, એમાં બેક્ટેરિયા થશે અને નદીમાં પોલ્યુશન વધશે. તમે પ્રદેશમાં જઈને જુઓ, થેમ્સ નદીમાં એક કાગળનો ટુકડો નાખવો હોય તો પોલીસ પકડે, કાગળનો ટુકડો પણ ના નાખી શકાય. સાન ફ્રાન્સિસ્કો છે, એને આખું જે સરોવર છે પાણી પૂરું પાડે છે. એ સરોવરમાં જાઓ તો 1.5 કિલોમીટર દૂર ઉભા રહેવાનું, નજીક નહીં જવાનું, 1.5 કિલોમીટર દૂરથી જુઓ, કારણ કે કોઈ અંદર કાગળનો ટુકડો પણ ના નાખે. હવે અહીંયા આપણને દુઃખ થાય, મને કહેતા દુઃખ થાય, કાશીમાં રહું ને ગંગાજીમાં જઈએ તો લોકો અંદર બહુ ઉતારે કરતા હોય, અને એકી બેકી બધું ઘાટ ઉપરથી એના રેલા પાછા આવતા હોય, અને આખા કાકી કાશીની ગટર એમાં પડતી હોય, ત્યારે વેદના થાય કે આપણે આપણા તીર્થોને ચોખ્ખા રાખી શકતા નથી. બીજા કંઈ કરે તો કરે, પણ આપણે શા માટે કરીએ છીએ? આ બધું જે આવ્યો એ કચરો દે નદીમાં, જે આવ્યો એ કચરો દે નદીમાં, બીજા કોઈ કરે તો કરે, પણ આપણે શા માટે? મારી વાતને જરા સમજો. જે ફૂલા છે કે જે કઈ વસ્તુઓ છે એ નદીમાં નહીં બદલાવવા, એટલા માટે કોઈના પગ નીચે ના આવે. પણ એ કરો તમે, એક ખાડો ખોદો ને ખાડામાં એને દાટી, એ તો બહુ સુંદર ખાતર થવાનું છે. અને ખાતર છે એ તો નવો જન્મ છે, અનાજનો નવો જન્મ આપવા માટેનું એ ટોનિક છે, એ તો મોટામાં મોટું ટોનિક છે. બે કામ થવાના છે. આપણે ગાયના છાણમાંથી ખાતર કરીને એમાંથી આખું ખેતરમાંથી લહલહાતો આખો પાક ઉભો કરીએ છીએ, એ ટોનિક છે. એટલે તીર્થયાત્રા છે, એ તીર્થોની પણ સ્થિતિ સુધારવાની જરૂર છે. મહારાજશ્રી છે ભારત સેવા સંઘના, અને આ આમની સંસ્થા મોટા ભાગના મોટા તીર્થોમાં પહેલું કામ તીર્થોને સુધારવાનું કરે છે. પંડ્યાઓના ત્રાસથી, બીજા બધા લોકોના ત્રાસથી યાત્રાળુઓને કેમ બચાવવા? નહીં તો લોકો એવા લાગુ પડી જાય, પૈસા ગજવા કાપે, કંઈ કરે, હેરાન કરે, ત્રાસ આપે, એમને ઉતારો આપવો, એમને ફરવા લઈ જવું, બધું બતાવવું, અને કોઈ ત્રાસ ના પડે એ કામ એમની સંસ્થા કરે છે. આપણે તો અહીં ગાય પગલામાં પણ એ જ કરવાનું છે. બધા આપણા તીર્થો આવીને લોકોને બેસવાનું, સરસ મજાનો ઓવારો હોય. અહીંયા તો પણ બરાબર ગયે નહીં, તૂટી ગયા જેવો છે, એટલે ફરીથી એક નવો ઓવારો, અને નવા ઓવારા ઉપર એવી રીતે ગોઠવણ હોય કે લોકોને સાંજે કલાક બે કલાક બેસવાનું, બેસવાની જગ્યા ખતમ થઈ ગઈ. પહેલા લોકો ઉઠલે બેસતા, ગામની ભાગોળે બેસતા, લીમડા નીચે બધા ડોહા વૃદ્ધ માણસો છે, અને પછી ઝાલર ગણકડીઓ વાગે એટલે વારું કરવા જાય. અત્યારે બેસવાની જગ્યા જ ખતમ થઈ ગઈ, બેસવું ક્યાં જઈ? સામે કલકલ 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 કરતી નદી વહેતી હોય, અને નદીની તમારા ઉપર એક અસર હોય, એક પ્રભાવ હોય, અને ઈશ્વરનું સ્મરણ કરવાનું મન થતું હોય, કલાક બે કલાક એટલો સુંદર વ્યતીત થઈ જાય. એટલે આ તીર્થના જીર્ણોદ્ધાર કરવાનું કામ ગાય પગલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઉપાડ્યું, અને એમાંનું પહેલું કામ છે કે ભાઈ આપણે ઓવારો બનાવીએ. અને એ ડિઝાઇન એવી બનાવવાની, મેં થોડીક સૂચના આપી, એવી ડિઝાઇન બનાવવાની કે કોઈ નાવા પડે તો તણાઈ ના જાય, મરી ના જાય, ડૂબી ના જાય. તમે એનો એનો રસ્તો કાઢી શકો છો.